અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. જુનિયર કેજી સબ્જેક્ટ અરબી. પ્યારે બચ્ચો, આજ હમે લિખના હૈ ખાલી જગ્યા પૂરો. ઇંગ્લિશ મેં હમ લિખેંગે ફિલ ઇન ધ બ્લેન્ક. તો પ્યારે બચ્ચો, યહાં પર અલિફ હુરૂફ લિખા હુઆ હૈ. હમને ઇસસે પહેલે ભી એસે હુરૂફ હમારી નોટબુક મેં લિખે હુએ હૈ. આજ હમ ઇસી કા રિવિઝન કર રહે હૈ. તો હમે યહાં પર અલિફ હુરૂફ લિખા હુઆ હૈ. હમે આગે કે હુરૂફ તરતીબવાર લિખના હૈ. તો અલિફ કે બાદ કોનસા હરૂફ આયેગા? તો હમે લિખના હૈ બા સે બબગા. બા કે બાદ કોનસા હરૂફ આયેગા? તો હમે લિખના હૈ બા કે બાદ તા. તો હમ લિખેંગે તા સે તુફા. તા કે બાદ સા સે સૌબ. ઇસી તરહ હમે હરૂફ કો બોલતે જાના હૈ, યાની પઢતે જાના હૈ ઓર લિખને જાના હૈ. અલિફ સે અંડબ કા માના ખરગોશ, જિસે ગુજરાતી મેં હમ સસલા કહેંગે, ઇંગ્લિશ મેં રેબિટ. બા સે બબગા, બબગા કા માના તોટા, જિસે ઇંગ્લિશ મેં હમ પેરોટ કહેંગે, ગુજરાતી મેં પોપટ. તા સે તુફા, તુફા કા માના સેબ, જિસે હમ ઇંગ્લિશ મેં સફરજન, ઇંગ્લિશ મેં ક્યા કહેંગે, સોરી, ઇંગ્લિશ મેં હમ ઇસે એપલ કહેંગે, ગુજરાતી મેં સફરજન કહેંગે. સા સે સૌબ, સૌબ કા માના કપડા હૈ. તો હમ ઇંગ્લિશ મેં ક્યા કહેંગે, ક્લોથ્સ કહેંગે, ગુજરાતી મેં કપડા કહેંગે. સા કે બાદ કોનસા હરૂફ આયા? જીમ સે જમલ. જમલ કા માના ક્યા હૈ? ઊંટ, જિસે હમ ગુજરાતી મેં ઊંટ કહેંગે, લેકિન ઇંગ્લિશ મેં હમ કેમલ કહેંગે. જીમ કે બાદ હા સે હમામા. હમામા કા માના કબૂતર, જિસે ઇંગ્લિશ મેં હમ ડવ કહેંગે, ગુજરાતી મેં કબૂતર હી કહેંગે. હા કે બાદ ખા. ખા સે ખમર. ખમર કા માના શરાબ, જો ઇંગ્લિશ મેં હમ ઇસે વાઇન કહેંગે. ખા કે બાદ દાલ. દાલ સે ડૂબ. ડૂબ કા માના ક્યા હૈ? ભાલુ, જિસે ઇંગ્લિશ મેં હમ બિયર કહેતે હૈ. દાલ કે બાદ જાલ. જાલ સે ઝીબ. તો હમે લિખના હૈ જાલ સે ઝીબ કા માના હૈ ભેડિયા, જિસે હમ ગુજરાતી મેં વરુ કહેંગે, ઇંગ્લિશ મેં વુલ્ફ કહેતે હૈ. જાલ કે બાદ રા સે રૂમમાન. રૂમમાન કા માના અનાર, જિસે હમ ગુજરાતી મેં ડાળમ કહેંગે, ઇંગ્લિશ મેં પોમગ્રેનેટ કહેંગે. રા કે બાદ જા. જા સે જબીબ. જબીબ કા માના ક્યા હૈ? કિસમિસ, જિસે ગુજરાતી મેં સુકી ડ્રાગ્સ કહેંગે, ઇંગ્લિશ મેં રેઝિન કહેતે હૈ. જા કે બાદ સીન. સીન સે સમક. સમક કા માના મછલી, ગુજરાતી મેં ઇસે હમ મચ્છી કહેંગે, ઇંગ્લિશ મેં ફિશ કહેતે હૈ. સીન કે બાદ શીન આતા હૈ. શીન સે શજર. શજર કા માના દરખત હોતા હૈ. ક્યા હોતા હૈ? દરખત. શીન સે શજર કા માના દરખત, જિસે હમ ગુજરાતી મેં ઝાડ કહેંગે, ઇંગ્લિશ મેં ટ્રી કહેંગે. શીન કે બાદ સોત. સોત સે સહન. સહન કા માના ક્યા હૈ? પ્યાલા, જિસે ઇંગ્લિશ મેં હમ બાઉલ કહેંગે, ગુજરાતી મેં હમ પ્યાલા કહેંગે. સોત કે બાદ દોત. દોત સે દઅન. દોત સે દઅન કા માના ક્યા હૈ? ઘેટા, જિસે હમ ગુજરાતી મેં ઘેટા હી કહેંગે, ઇંગ્લિશ મેં ઇસે સીપ કહેતે હૈ. દોત કે બાદ તો. તો સે તાઉસ. તાઉસ કા માના મોર, જિસે ઇંગ્લિશ મેં હમ પીકોક કહેતે હૈ. તો કે બાદ જો. તો હમે લિખના હૈ જો સે ઝબી. જો સે ઝબી કા માના હૈ હિરણ, જિસે હમ ગુજરાતી મેં હરણ કહેંગે, ઇંગ્લિશ મેં ક્યા કહેંગે? ડિયર કહેંગે. જો કે બાદ આઈન. આઈન સે ઇનબ. ઇનબ કા માના ક્યા હૈ? અંગૂર, જિસે ગુજરાતી મેં ડ્રાક્સ કહેંગે, ઇંગ્લિશ મેં ગ્રેપ્સ કહેતે હૈ. એન કે બાદ ગૈન હુરૂફ આતા હૈ. ગૈન સે ગસાલહ. ગૈન સે ગસાલહ કા માના હૈ વોશિંગ મશીન, જિસે હમ ગુજરાતી મેં ઇંગ્લિશ દોનો મેં વોશિંગ મશીન હી કહેંગે. ગેન કે બાદ ફા. ફા સે ફિલ. ફિલ કા માના હૈ હાથી, જિસે ગુજરાતી મેં હાથી કહેંગે, ઇંગ્લિશ મેં એલિફન્ટ, એલિફન્ટ કહેંગે. ફા કે બાદ કોફ. કોફ સે કિર્દ. કિર્દ કા માના બંદર, જિસે ગુજરાતી મેં વાંદરો કહેંગે, ઇંગ્લિશ મેં હમ મંકી કહેંગે. કોફ કે બાદ કાફ આતા હૈ. કાફ સે કુર્સી. કુર્સી કા માના હૈ ખુર્સી, જિસે હમ ઇંગ્લિશ મેં ચેર કહેંગે. કાફ કે બાદ લામ. લામ સે લેમન. લેમન કા માના હૈ લીંબુ, જિસે ઇંગ્લિશ મેં હમ લેમન લાઇમ કહેંગે. લામ કે બાદ મીમ. તો હમે યહાં પર લિખના હૈ મીમ સે મિફતા. મીમ સે મિફતા કા માના હૈ ચાબી, જિસે ઇંગ્લિશ મેં હમ કી કહેતે હૈ. ઇસી તરહ મીમ કે બાદ કોન સા હરૂફ આયેગા? હમે મીમ કે બાદ નૂન. તો હમ યહાં પર લિખેંગે નૂન સે નમીર. નૂન સે નમીર કા માના હૈ બાઘ, જિસે હમ ગુજરાતી મેં બાઘ કહેંગે, ઇંગ્લિશ મેં ટાઈગર કહેતે હૈ. નૂન કે બાદ વાવ. વાવ સે વર્દ. વર્દ કા માના હૈ ગુલાબ કા ફૂલ, જિસે ઇંગ્લિશ મેં રોઝ કહેતે હૈ. વાવ કે બાદ હા. હા સે હાતિફ. હા સે હાતિફ કા માના ક્યા હૈ? ટેલિફોન, મોબાઈલ ફોન. હા કે બાદ હમઝા. હમઝા સે અન્ફ. અન્ફ કા માના હૈ નાક, જિસે હમ ગુજરાતી મેં નાક કહેંગે, ઇંગ્લિશ મેં નોઝ કહેતે હૈ.
हमजा के बाद या से यद, यद का माना क्या है? हाथ, जिसे हम इंग्लिश में हैंड कहते हैं। तो प्यारे बच्चों, हमें इसी तरह अलिफ से लेकर या तक, इसी तरह बोल बोल कर हमें हुरूफ को लिखना है, या तक लिखना है हमें, ताकि हमारे राइटिंग अच्छे हो जाए, हमें हुरूफ समझ में आ जाए, हुरूफ के साथ चित्र भी समझ में आ जाए। ये हमारा होमवर्क। अल्लाह हाफिज। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू।